અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને કહેર વરસાવ્યું છે. અમેરિકામાં સતત રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. અમેરિકન ખંડમાં એક સપ્તાહમાં કોરોના કેસોમાં 39% વધારો નોંધાયો છે. કોવિડ વેક્સિન આપવામાં આવતા એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે. આમ છતાં અમેરિકામાં ઝડપી સંક્રમણ ફેલાવનાર ઓમિક્રોનને કારણે દરરોજ આશરે 2,65,000 કેસ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં આટલા કેસ છેલ્લા 11 જાન્યુઆરીના રોજ નોંધાયા હતા, તો છેલ્લા 2 અઠવાડિયામાં ડેથ રેટમાં પણ વધારો નોંધાયો છે. તો હવે દેશમાં બુસ્ટર ડોઝ આપવાની સાથે સાથે કોવિડ ટેસ્ટિંગને પણ ઝડપી બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં દરરોજ લાખોની સંખ્યામાં કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સવારથી જ ટેસ્ટિંગ ડોમની બહાર હજારોની સંખ્યામાં કારની કતારો જોવા મળી રહી છે. તો રિપોર્ટ પોઝિટિવ આવતા જ દર્દીને હોસ્પિટલ રેફર કરવામાં આવી રહ્યું છે, જેના કારણે હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યામાં પણ 11% વધારો નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.